છો બધા, આઈ હોપ તમે તાજા મજા છો. મારી આ બ્લોગ ની ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે. જો હજી લગી મારી ચેનલને તો સબસ્ક્રાઈબ ના કરીએ તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા તમને બ્લોગ મળતા રહેશે. અને હા, તમે એમ વિચારો ને કે બ્લોગની ચેનલમાં બ્લોગ નાખતો નથી તો આને ચેનલ મૂકી દીધી, ના એવું નથી. આપણે બ્લોગ બનાવતા રહેવાનું છે અને મોજ કરાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો અત્યારે હું બ્લોગ બનાવી રહ્યો છું અને હું તમને અત્યારનું હાલનું ટેમ્પરેચર દેખાડી રહ્યો છું. તમે એકદમ જોઈ શકો છો વાતાવરણ એકદમ સૂકું થઈ ગયું છે. હું થોડીક પ્રકાશ કરી લઉં. હો તો તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ સૂકું થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો આપણે પાણી પીવડાવી દીધું છે બારમાસીને અને તુલસી માને અને બીલીપત્રને, તમે જોઈ શકો છો. અને હવે હું તમને ઘરમાં જઈશ અને દેખાડીશ ઘર. અને જો બ્લોગ તમને પસંદ આવે તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો તમે જોઈ શકો છો આપણે આવી ચૂક્યા છીએ મસ્ત તમને લુક. અને તમને હું જણાવી દેવાનો કે આપણી ચેનલ ઉપર 300 અને કેટલા હતા સબસ્ક્રાઈબર, 312 સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે. તેમાંથી તમારો ધન્યવાદ. આના આપણે બ્લોગ બનાવતા રહીશું અને શોર્ટ વિડીયો તો ખબર નહીં છે એટલા બનાવશું, પણ શોર્ટ વિડીયો પણ અવશ્ય બનાવશું. જો તમને જો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો આગળ આગળ શેર કરતા રહેજો. અને આપણે બ્લોગ બનાવતા રહેવાનું છે મંદિરોના. હવે હું તમને આ બ્લોગમાં માધ્યમથી હું તમને થોડીક જાહેરાત જાણકારી આપીશ કે આગળ આપણે જેવી રીતે બ્લોગ બનાવવાનો છે, કઈ જગ્યાએ જવાનું છે. તો બિલ બન્યા રહેજો. તો આપણે થોડુંક ઇન્તજામ કરી બેસવાનો ત્યાં લગી વિડીયોને કન્ટિન્યુ કરું. તો તમારું ફરીથી સ્વાગત છે મારી આ બ્લોગની ચેનલમાં. આજે હું તમને કહીશ કે આપણે બ્લોગમાં ક્યાં કઈ જગ્યાએ જવાનું છે અને શું શૂટ કરવાનું છે, ક્યાંથી આપણે શરૂઆત કરશું, હું તમને બધું જણાવીશ. પણ હજુ એમાં માટે થોડી વાર લાગશે, પણ હું તમને જણાવીશ ક્યાંથી ક્યાં આપણે બ્લોગ શૂટ કરવાનો છે, કઈ જગ્યાએ જવાનું છે. તે જો આપણે પહેલો બ્લોગ શૂટ કરશું જે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ છે, જેમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે જ્યાં પ્રખ્યાત છે તે, તો અમદાવાદનું સૌ પ્રથમ પહેલું છે રિવરફ્રન્ટ. જે રિવરફ્રન્ટ આપણા ગુજરાતની શાન છે, ભારતની પણ શાન છે. તો આપણે રિવરફ્રન્ટનું કવર કરશું. બીજા નંબરે છે કાંકરિયા લેક, કાંકરિયા તળાવ, તે પણ આપણે જોવાનું છે. એ બધું આપણે આગળના આવનારા મહિનામાં આપણે શૂટ કરવાનું છે. હું તમને ખાલી જાણકારી આપી રહ્યો છે કે હું શૂટ કરવા જવાનો નથી તે માટે થઈ. અને બીજું જણાવવાનું કે આપણે કાંકરિયા લેક પછી અહીંયા આગળ તમે તો જાઓ એટલે લાલ દરવાજા આવે છે, જે અહીંયાની કહેવાય છે, ત્યાં આવે છે સિદ્ધિ સૈયદની જાળી, જે પ્રખ્યાત છે. તમે જોયું હોય તો સોની નોટના પાછળ છે, હમણાં સોની નોટના પાછળ તો રાણકી વાવ છે. તો કી નોટ આવે છે જેના ઉપર છે, કદાચ 50ની નોટ ઉપર હશે, તમે જોઈ લેજો. જે સિદ્ધિ સૈયદની જાળી છે તે જોવા જવાનું છે. તે પણ હું તમને બ્લોગના માધ્યમે દેખાઈશ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને હું તમને બીજું જણાવી દઉં કે આપણે એ પત્યા પછી અમદાવાદનું પ્રખ્યાત નવું નજરાનું જે હમણાં જ ચાલુ થયું છે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રતાપે જે છે મેટ્રો, જેનું કામ પૂર્ણ થઈ ગયું છે, હાલ તો બાકી છે. જે ચાલે છે વસ્ત્રાલથી થલતેજ ગામ લગી, હું પણ 4-5 વખત જઈ આવ્યો છું, પણ આ મોબાઈલ આવો હોવાથી મેં એમાં શૂટ કર્યું નથી. પણ જો ફરીથી જવાનો મેળ આવશે તો હું બ્લોગ શૂટ કરીને પણ દેખાડીશ. જો તમે ગુજરાતમાંથી જોતા હોય તો અવશ્ય તમે અમદાવાદ આવો તો મેટ્રોની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અને બહારના ભારતમાં ગમે તે સ્ટેટે રહેતા હોય, રાજસ્થાન, મહારાષ્ટ્ર કે દિલ્હી, તો ત્યાંથી પણ જો ગુજરાતમાં આવતા હોય, ભુજ કે ગમે તે જગ્યાએ ફરવા, તો અવશ્ય આવજો. અને અમદાવાદ પત્યા પછી આપણે થોડાક ઉપરની સાઈડ જશું, ઉત્તર ગુજરાત બાજુ, જ્યાં પ્રખ્યાત છે માં અંબે માનું ધામ, જેવું અંબાજી જે બનાસકાંઠામાં આવેલું છે તે પણ આપણે જોવાનું છે. પછી દાંતીવાડા છે, અને તમે અંબાજીથી થોડાક આગળ જાઓ એટલે રાજસ્થાન ચાલુ થઈ જશે. રાજસ્થાનનું પ્રખ્યાત એવું અને અમારું ગુજરાતનું રાજ કરતું એવું માઉન્ટ આબુ, જેનું પણ આપણે મુલાકાત લઈશું, ત્યાં પણ અલગ અલગ જગ્યા જોવાનું છે. હું તમને થોડુંક જણાવી દઉં, જેમ કે નક્કી લેક છે, નક્કી ઝીલ કે એને કહેવાય. પછી છે આગળ જઈએ એટલે આવે સૌથી ઊંચું શિખર છે ગુરુશિખર. અને બીજું છે અહીંયા ત્રણપાડા છે, જ્યાં શંકર ભગવાન છે, જ્યાં અંગૂઠો નીકળેલ છે, જ્યાં અંગૂઠાની પૂજા થાય છે. તેનું નામ આવડતું નથી, હું ભૂલી ગયો તો એમને જણાવી દઈશ. પછી માઉન્ટ આબુ ફર્યા પછી તમે પાછા આપણે ગુજરાતમાં આવશું જૂઠાને, પછી અંબાજીથી થોડુંક આગળ જાઓ એટલે અહીંયા આવે છે આપણા ગુજરાત ભારત અને પાકિસ્તાનની બોર્ડર. તે પણ સારી જગ્યા કરેલી છે, ત્યાં પણ તમે જોઈ શકો છો, બોર્ડરને અડી શકો છો.
એનાથી તમે થોડાક આગળ જશો એટલે આવશે કચ્છમાં તમે પ્રવેશ થઈ શકશો. એટલે કચ્છમાં અલગ અલગ જગ્યા આવેલી છે તે પણ જણાવશે, એ પણ આપણે એક્સપ્લોર કરવાનું છે. આ તો તમને હું આખું ડિટેલમાં બ્લોગના માધ્યમથી હું જણાવી રહ્યો છું. તે માટે થઈ તો સૌથી પહેલાં તમે જાઓ એટલે કચ્છમાં પહેલું આવે છે, તમે આમથી જશો બનાસકાંઠામાંથી સાબરકાંઠા, સાબરકાંઠામાંથી કચ્છ, તો સૌથી પહેલાં આવશે ધોળાવીરા. જે હાઇટ્સ પહેલાંના જમાનામાં અહીંયા પહેલાં દરિયાઈ વેપાર થતો હતો તે ધોળાવીરા, અને બીજી એક જગ્યા છે જે અમારા બાજુમાં છે, અમદાવાદ જિલ્લાનું ધોળકા તાલુકાનું લોથલ કનિંગ ગામ છે જે અરણેશ બાજુમાં આવેલું છે. તમે ગમે તેને પૂછશો તો ત્યાં પણ જોઈ શકો છો. ત્યાં લોથલમાં હજુ હાલમાં નદીઓ છે, કબ્રસ્તાન છે, બધું છે, તે પણ તમે જોશો તેમાં પણ તમને મજા આવશે. તો આપણે જે વાત હતી એ વાતે આવી જઈએ ફટાફટ. તો તમે ધોળાવીરા પતે પછી ત્યાંથી તમે બાઇક પકડશો એટલે સીધું તમે પહોંચી જશો ભુજ. ભુજમાં સૌથી ફક્યા છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, તે પણ તમે જોજો, તે આપણે પણ તમને મજા આવશે. સ્વામિનારાયણ મંદિર પછી બીજું છે પખ્યાતમાં પખ્યાત ઓલમોસ્ટ જે છે ભુજિયો ડુંગર. જે ભુજિયો ડુંગર છે તે સારો છે, ત્યાં પણ સારું જોવાની મજા આવે. ત્યાંથી પૂરો સિટીનો વ્યૂ મસ્ત આવે છે, કિલ્લો છે ઉપર. અહીંયા નાગદાદાનું મંદિર પણ આવેલું છે, એમાં જાણવા હું ગયો નથી પણ તમને જણાવી રહ્યો છું. પછી તમે ભુજથી અંદાજે 150 કિલોમીટરના અંતરે આવેલું છે શ્રી આશાપુરા માતાજીનું મઠ, જેને અમારી ભાષામાં માતાનું મઠ પણ કહેવામાં આવે છે. તે પણ સારી જગ્યા જોવાની છે, ત્યાં તમને રહેવા ખાવા પીવાની બધી સુવિધા મળી જશે. એનાથી તમે આગળ જશો એટલે સૌથી ઊંચું પોઈન્ટ આવશે, કચ્છનું સૌથી ઊંચું પોઈન્ટ જે છે કાળો ડુંગર. કાળો ડુંગર છે તે પણ જોવા જેવું છે, આપણે જો જવા મળશે તેનું બધું તમને હું બતાડવાનું છું, પણ અત્યારે તમને જણાવી રહ્યો છું. તો મારી ચેનલ ઉપર 1000 સબસ્ક્રાઈબર થઈ જાય તો આપણે આ જેટલી મેં તમને જગ્યા જણાવી રહ્યું છે ત્યાં આપણે જવાની કોશિશ કરીશું, જશું પણ. તો પ્લીઝ જલ્દી જલ્દી 1000 સબસ્ક્રાઈબર કરી નાખો, 1000 કરો કે 5000 થવા માટે જવાબદારી છે. અને આ દિવાળી આવતા આવતા આપણે પૂરે 1000 સબસ્ક્રાઈબર કરવાનો ટાર્ગેટ રાખે છે, અવશ્ય પૂરા કરજો. અને આપણે આ બધી જગ્યાએ એક્સપ્લોર કરવાની છે એ તમને હું પ્રોમિસ કરું છું. તો હવે આપણે જણાવી દઈએ કચ્છમાં જયા પછી તમે નીચે આવો એટલે કંડલા બંદર આવેલું છે, જ્યાં જહાજ દોરવાનું કેન્દ્ર કહેવાય છે કંડલા બંદર, તે પણ સારું છે. પછી તમે જેમ જેમ નીચે આવશો હું તમને જાણતો રહીશ. હવે તમે જેમ નીચે આવશો તેમ પહેલું આવશે દ્વારકાધીશની નગરી, એવી દ્વારકાનાથની દ્વારકા, જ્યાં પણ તમે દ્વારકાધીશના દર્શન કરી શકો છો. અને બે દ્વારકા કરીને છે જે દરિયાકાંઠે આવેલું છે તે પણ તમે જોઈ શકો છો, એ પણ હું તમને દેખાડીશ બ્લોગના માધ્યમથી. અને હું તમને જણાવી દઉં કે તમે દ્વારકાધીશના મંદિરમાં જશો તો ત્યાં શૂટ કરવાની પરમિશન નથી, પણ તમે એને હું તમને દેખાડી લઈશ ઇન્ટરનેટના માધ્યમથી પણ દર્શન કરાવી દઈશ, તેને તમે ટેન્શન લેતા નહીં. અને તમે દ્વારકાથી જેમ નીચે આવશો એટલે આવશે, હું ભૂલી ગયો મને યાદ કરવા દો, હા હરસિદ્ધિ માતાજીનો ડુંગર આવે છે, તે પણ સારું છે જોવાનું, જ્યાં દર્શન કરીને તમે આગળ જઈ શકો છો. ફરીથી મારે આ વ્લોગમાં સ્વાગત છે. આપણે ક્યાં પહોંચ્યા હતા તે તમને જણાવી દો. આપણે હરસિદ્ધિ માતાજીના મંદિરનો જે આપણે ડુંગર કહેવાય છે એનું નામ ભૂલી ગયો, ત્યાં પહોંચ્યા હતા. તમે ત્યાં જો નીચે જશો એટલે આવશે ગાંધીજીનો જન્મસ્થાન તેવું પોરબંદર, ત્યાં ગાંધીજીની હજુ હાલમાં પણ જગ્યા છે, ત્યાં તમે અલગ અલગ જગ્યાએ દર્શન કરી શકો છો અને જોઈ શકો છો. પછી તમે જે નીચે આવશો એટલે દેવાદિદેવ મહાદેવ બાર જ્યોતિર્લિંગમાંનું ફર્સ્ટ જ્યોતિર્લિંગ જેને કહેવાય છે સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં તમે સોમનાથ દાદાના દર્શન કરીને તેને ત્યાં અનુભવી શકો છો. ત્યાં પણ રહેવા જમવાની સારી સગવડ છે. અને તેનાથી આગળ જાઓ એટલે 5 પાંડવની ગુફા છે, ત્યાંથી પણ હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે. હું તમને એ પણ જણાવી દઉં કે સોમનાથ મંદિરમાં તમે દર્શન કરવા જશો એટલે તમારી પાસે જે કિંમતી વસ્તુઓ છે જેવી કે મોબાઈલ છે, પછી હેન્ડફ્રી છે, તે બધું અહીંયા જમા કરાવવાનું હોય છે, તો અંદર પણ મોબાઈલ એવડ નથી, તો તમે બહાર જમા કરીને સોમનાથ દાદાના દર્શન કરી શકો છો. અને સોમનાથ દાદાથી તમે ત્યાં આમ જશો ત્રાસા એટલે આવી જશે જૂનાગઢ. જૂનાગઢ એને જૂનાનો ગઢ કહેવાય છે. ત્યાંથી ત્યાં તમે ઉપરકોટનો કિલ્લો, પછી નરસિંહ મહેતાનો ચોરો, તે પણ બધું તમે જોઈ શકો છો. અને આપણે જશો તમને દેખાડીશ. અને તમે એનાથી થોડાક આગળ જશો 2 કિલોમીટર એટલે મુરગી દામોદર કુંડ આવે છે, જ્યાં આપણે નરસિંહ મહેતા નાહતા હતા. તે નરસિંહ મહેતા નાહતા હતા તે દામોદર કુંડના દર્શન કર્યા પછી તમે હાથ પગ ધોયા પછી તમે આગળ જશો એટલે ગિરનાર ગરવો ગિરનાર આવશે, જ્યાં ભવનાથ દાદા બિરાજમાન છે, તેના પણ તમે દર્શન કરી શકો છો. અને હું પણ તમને કરાવીશ, હું જઈશ તો આ બધું તમને દેખાડું છું. જ્યારે પૂરું થશે 1000 સબસ્ક્રાઈબર વટે પછી હું તમને વારાફરતી આ બધું એક્સપ્લોર કરવાનો છું ધીમે ધીમે. તો અવશ્ય અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો, આપણે આગળ આગળ બધું દેખાડવાનું છું. અને
એનું ટેન્શન લેતા નહીં. એડિટિંગ કરવાની મારી જવાબદારી, ક્વોલિટી મારે આપવાની છે. તે માથે થઈને હવે તમે જૂનાગઢનો ગિરનાર ચડી શકો છો. ત્યાં અંદાજે 9999 પગથિયાં છે. એ પગથિયું નથી, આમ જોવા જઈએ તો બધા અહીંયાના લોકો એમ કહેવાય છે કે 10,000 પગથિયાં છે. તે ચડીને તમે ગુરુદત્ત મહારાજના દર્શન કરી શકો છો અને અંબાજી માતાજી લગીના 5,000 પગથિયાં છે. અને બીજી એક સારી વાત છે, આપણા જે વૃદ્ધો વડીલો અને બાઓ બા તેના દર્શન કરવા માટે સરકાર દ્વારા વ્યવસ્થા સારી કરી છે. રોપવેની સુવિધા છે, ઉડન ખટોલા, જેના મદદથી તમે અંબા માતાના દર્શન કરી શકો છો. જે ઓનલાઈન ઓફલાઈન બે ટિકિટ મળે છે, એકના 750 રૂપિયા ટિકિટ છે આવા જવાની. તો તમે અંબા માતાના દર્શન અવશ્ય કરજો. અને હા, બીજી જણાવી દઉં કે દર દિવાળી પહેલાં ત્યાં ગિરનાર પરિક્રમા થાય છે, જેને લીલી પરિક્રમા કહેવાય છે. હું પણ ગયો હતો, મેં આગળ એક શોટ નાખેલો, તમે જોઈ લેજો. તો જ્યાં તમે ગિરનારના ફરતે 5 દાડાનું આ હોય છે પરિક્રમા, જેને તમે લાવો લઈ શકો છો. જેમાં તમને મેન મેન સ્થાન કહી દો તે આવે છે. પહેલું આવે છે જીના બાવાને મઢી, જે બાવા થઈ ગયા એવું કહેવાય છે. જે બાવા હતા જે છલમમાંથી જે પીવાની છલમ આવે તેમાંથી જે ઓણા નીકળ્યા તેથી એને જીણા બાવા કહેવાય છે. જેનથી તમે આગળ જાઓ છો એટલે ખતરનાક એવી ઘોડી, ઘોડી એટલે કાઠેવાની પાસણ ઘોડી કહેવાય છે. આમ જોવા જાય તો એક પહાડી છે, પહાડી ચડવાની ને ઉતરવાની, જે અંદાજે 8 કિલોમીટર ચડવાની 8 ઉતરવાની હોય છે. મારવેલાની જગ્યા આવે છે, તે ઉપર ચડવાની હોય છે 8 કિલોમીટર. જ્યાં પથરાયો રસ્તો આવેલો છે તે માટે થઈ, હું પણ અહીંયા ગબડી ગયો હતો પણ બચી ગયો તે માટે થઈ. તો તમે મારવેલાની જગ્યા ઉપર ચડશો અને ઉતરશો એટલે પગથી આવશે પાછા, તો તમે મારવેલાની જગ્યા જોઈ શકો છો. અને હું ફળા પર તમને જણાવી દઉં, મારવેલાની જગ્યા પછી આ મહાકાળી માતાજીના દર્શન કરવાના મંદિર છે. પછી આવે છે નળપાણીની ઘોડી, જે એકદમ સ્ટેજ સીધી આવે છે, જે ખતરનાક છે. તો ધ્યાનથી તમે ચડજો, હું તમને જણાવી દઉં છું. એકદમ ખતરનાક. પછી ઉતર્યા પછી સીધે સીધું હેડવાનું જ આવે છે. પછી આવે છે બોરદેવીની જગ્યા, જેને આ વનદેવી પણ કહેવામાં આવે છે. વનદેવીના દર્શન કર્યા પછી અંદાજે 7-8 કિલોમીટર ડુંગર ઉપર ચડીને પછી તમે નીચે ઉતરવાનું હોય છે, જે અંદાજે 9 કિલોમીટર પછી ભવના દાદાના આવે છે. દર્શન કર્યા પછી તમે બહાર નીકળીને પાછા તમે નીચે જશો પાછા અમારા, તો આવી સાસણગીર, ત્યાં તમે સિંહ દર્શન કરી શકો છો. જેની ટિકિટ હોય છે 800-900 રૂપિયા. પછી નીચે જાઓ એટલે દીવ દમણ આવે છે. દીવમાં પણ જતા નહીં પણ પીવાનું ભૂલ પીતા નહીં, તમને જણાવી દઉં જે હાનિકારક હોય છે. તો તમે દીવ દમણના દર્શન કર્યા પછી સીધા ઉપર આવશો એટલે બગદાના ધામ આવશે. બગદાના બાપા સીતારામની જગ્યા, ત્યાં પણ તમે દર્શન કરાવીશું. તમને પૂરું આખું ગુજરાત એક્સપ્લોર કરાવવાનું છે. પછી બગદાના બાપાથી આગળ જશો એટલે જૈન દેરાસર, જૈન લોકોનું બાલી તાણા આવે છે. પાયથાણા પણ તમે ચડીને દર્શન કરી શકો છો. 5,000 પગથિયાં છે. પછી તમે પાછા ઉપર ચડશો એટલે સીધું આવશે રાજકોટ. રાજકોટથી આગળ તમે જાઓ એટલે ચોટીલા માં ચામુંડા માતાની જગ્યા આવશે, તેના પણ તમે દર્શન કરજો, હું પણ તમને કરાવીશ. અને પછી તમે આગળ જશો એટલે ચામુંડા માતાજીને દર્શન કર્યા પછી આવે છે સાયલા ભગતના ગામ, જે ભગતના ગામના દર્શન કરશો. અને હા, ભૂલી ગયો, તમે જો બગદાનાથી બાજુમાં જશો એટલે ભગુડામાં મોગલમાનું ધામ આવશે. જેવું ધામ અમે અહીંયા પણ આવેલું છે, જેને પાયલા કહેવાય છે. જ્યાં દર અમાસે અલગ અલગ ગાયક કલાકો આવે છે અને એમનું સંતવાણી કરે છે, તે પણ એકદમ મફત. તો આપણે ગયા હતા, તો તમે ચામુંડા માતાજીના દર્શન કર્યા પછી સીધા ભગતના ગામ આવશો. અહીંયા પણ તમે લાલજી મહારાજની જગ્યાના દર્શન કરી શકશો, હું પણ તમને કરાવીશ. પછી આગળ આગળ જશો એટલે પાછા ફરીને પાછા આવી જશો અમદાવાદ. અને પછી તમે નીચે સુરતનું બસો અને ભાગ બીજામાં રાખશું, કેમ કે વિડીયો લાવી દે હશે લાંબો. તો તમને જો અમારી આ વિડીયોમાં જાણકારી સારી લાગી હોય, જાણકારી તો તમને ગમી હોય, તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો અવાજમાં પ્રોબ્લેમ આવતી તે પણ જણાવજો. તો આ તમને મેં કેટલી જગ્યા જણાવી તે પણ આપણે એક્સપ્લોર કરવાની છે અને તમને દેખાડવાની છે. તે માટે તમારે 1,000 સબસ્ક્રાઈબર અને 4,000 વોચ ટાઈમ કરવાનું છે. અને યુટ્યુબ દ્વારાથી તમે પોસ્ટર મળે તે માટે વિડીયોને જ્યાદા ને જ્યાદા શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. ત્યાંમાંથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. અને હા, હું તમને જણાવી દઉં કે આપણે હિન્દીમાં પણ બનાવશું, તે પણ બીજા સ્ટેટમાં જઈએ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તો હું તમને હિન્દીમાં પણ લોક મળશે. તો હિન્દી વાળા એટલે પ્રોબ્લેમ કરવાની જરૂર નથી. ત્યાં લાગી ટાટા, બાય બાય. આવજો, વિડીયોને એન્ડ કરીએ. ટાટા, બાય બાય.